જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે ગરમ પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે, પરંતુ ઠંડા પાણીથી સ્નાન કરવું તે તો તેનાથી પણ વધારે ફાયદાકારક છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે ઠંડા પાણીથી કેવી રીતે સ્નાન કરી શકાય તેના પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક છે. હવે ઘણા બધાને તો ઠંડા પાણીથી સ્નાન કરવાની વાત આવે તો આપણને એવું થાય કે ખરેખર આ થઈ શકે છે? તો આ વાત સંભવ છે. તમે ખરેખર આ વિડીયો જુઓ, તમે જ્યારે આ વિડીયો જોશો અને તમે જ્યારે આ પુસ્તકની વાત સાંભળશો ત્યારે તમને એવું થશે કે ઠંડા પાણીથી સ્નાન કરવું ફાયદાકારક પણ છે, કેવી રીતે કરી શકાય છે, અને હવે હું કદાચ એવું નક્કી પણ કરું છું હું ઠંડા પાણીથી સ્નાન કરીશ. હું આ પુસ્તકની વાત કરું છું, તે છે ધ વીમ હોફ મેથડ બાય વીમ હોફ. આ પુસ્તકની વાત કરું તેની પહેલાં પુસ્તકના લેખકની વાત કરું, કેમ કે પુસ્તકના લેખકની વાત ખૂબ જ રોચક છે. પુસ્તકના લેખક વીમ હોફ, કે જેમનો જન્મ નેધરલેન્ડમાં થયો હતો, તેમને દુનિયાના આઈસમેન તરીકે ઓળખવામાં આવે છે. વીમ હોફની પાસે 17 પણ વધારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાયું છે. હમણાં થોડાક સમય પહેલા તેમણે વધુ એક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવ્યું, અને તે હતું લાંબામાં લાંબા સમય સુધી ઠંડા પાણીમાં ઉભા રહેવા માટે. લેખક 3 કલાકથી પણ વધારે ઠંડા પાણીમાં ઉભા રહ્યા અને તેના માટે તેમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ મેળવ્યું હતું. તેમણે તેમના પુસ્તકમાં તેમના જન્મથી લઈને કેવી રીતે ઠંડા પાણીમાં આપણે સ્નાન કરી શકીએ અને તેના શું ફાયદા છે તેના પર ખૂબ જ સુંદર પુસ્તક લખ્યું છે. એટલે હું જો આ પુસ્તકની વાત કરું તો આ પુસ્તકની સરખામણી મેં થોડાક સમય પહેલાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં કરેલા કાન્ટ હર્ટ મી પુસ્તકની સાથે કરું છું. કેમ કે કાન્ટ હર્ટ મી બાય ડેવિડ ગોગિન્સ, કે જે એક મારું ખૂબ જ મનગમતું પુસ્તક છે, તેમાં પણ લેખક એ વાત કરે છે કે આપણે આપણા કમ્ફર્ટેબલ ઝોનમાંથી થોડાક બહાર આવીશું તો આપણે ખરેખર કંઈક સારું અને કંઈક નવું કરી શકીશું, અને જે કદાચ આપણને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા સુધી આપણને પ્રસિદ્ધિ અપાવી શકે. તો જો તમે કાન્ટ હર્ટ મી બાય ડેવિડ ગોગિન્સનો વિડીયો ન જોયો હોય તો તમે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જઈને તમે એ પુસ્તકની વાત જોઈ શકો છો અને તે પુસ્તકની વાત તમને ખરેખર ગમી છે. હવે જો આ પુસ્તક પર ફરી પાછી વાત કરીએ તો વીમ હોફ મેથડ, લેખક અહીંયા તેમના જન્મથી લઈને વીમ હોફ મેથડ કેવી રીતે આપણે યુઝ કરી શકીએ એમ છીએ અને તેના શું ફાયદા છે તેના પર વાત કરે છે. તો લેખક અને તેમના જોડિયાભાઈ આંદ્રેનો જન્મ નેધરલેન્ડમાં થયો હતો. શરૂઆતમાં તેમના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ ન્યૂઝપેપર વેચવા માટે જતા હતા. હવે તેઓ નેધરલેન્ડમાં રહેતા હતા માટે તેઓ પર્વતીય વિસ્તારમાં રહેતા હતા અને તેમને સાયકલ ચલાવીને એક ઘરેથી બીજા ઘરે ન્યૂઝપેપર નાખવા માટે જવું પડતું. તો જ્યારે લેખક જતા હતા ત્યારે તેમને એવું ખબર પડી કે આ બધી જ વસ્તુ આપણા હૃદયથી થાય છે. જો આપણું હૃદય બરાબર રીતે કામ કરતું હશે તો આપણે ચોક્કસ લાંબુ અને સારું જીવન જીવી શકીએ. તો હૃદય કેવી રીતે વધારેમાં વધારે સારી રીતે કામ કરી શકે તો તેમને જાણવા મળ્યું કે જો આપણે ઠંડા પાણીથી સ્નાન કરીએ તો આપણને કદાચ આપણા બ્રીધિંગ પર કંટ્રોલ થઈ શકે એમ છે અને તેના કારણે આપણે લાંબુ જીવન અને સ્વસ્થ જીવન જીવી શકે એમ છે. તો લેખક તેમના બીજા એક પ્રકરણમાં લખે છે, અ કોલ્ડ વોટર કીપ્સ અ ડોક્ટર અવે, કે કેવી રીતે ઠંડા પાણીથી આપણે ડોક્ટરથી દૂર રહી શકીએ છીએ. લેખક આમાં ઘણા બધા સાયન્ટિફિક રીઝન્સ પણ આપે છે કે કેવી રીતે ઠંડા પાણીથી આપણે ડોક્ટરથી દૂર રહી શકીએ છીએ. એક મહત્વનું પ્રકરણ એ છે કે ધ પાવર ઓફ મેડિટેશન, કેમ કે જ્યારે પણ આવું કંઈ કરવું હોય, જ્યારે ઠંડા પાણીથી નાહવું હોય કે કોઈ એવા એવા પ્રયત્ન કરવા હોય કે જે આપણે ક્યારેય ન કર્યા હોય, તો સૌથી પહેલાં છે કે આપણે આપણા વિચારો ઉપર કંટ્રોલ મેળવીએ. એટલે લેખક અહીંયા ધ પાવર ઓફ મેડિટેશનની વાત કરે છે. ત્યારબાદ લેખક તેમના પુસ્તકમાં વીમ હોફ મેથડની વાત કરે છે કે કેવી રીતે આપણે ઠંડા પાણીથી ખરેખર સ્નાન કરી શકીએ. લેખક તેને 3 ભાગમાં વિભાજિત કરે છે. પહેલો ભાગ છે તે છે બ્રીધિંગ, કે તમે તમારા શ્વાસોશ્વાસની ક્રિયાને પૂરેપૂરી રીતે કંટ્રોલ કરો. બીજું છે તે છે માઇન્ડ, હંમેશા તમે તમારા માઇન્ડથી તૈયાર થઈ જાઓ કે તમારે ઠંડા પાણીથી નાવાનું છે. તે ખૂબ જ પીડાદાયક નહીં હોય, એ ખાલી 1 કે 2 સેકન્ડ માટે આપણને એવું લાગશે કે ઠંડા પાણીથી આપણે નાયા છીએ, પરંતુ એક સમય જ્યારે તમારું તાપમાન, શરીરનું તાપમાન અને ઠંડા પાણીનું તાપમાન એક સરખું થઈ જશે ત્યારબાદ તમને કોઈ પણ પ્રકારનો ફરક નહીં આવે. અને જે ત્રીજું છે તે છે કોલ્ડ કોન્શિયસનેસ. કોલ્ડ કોન્શિયસનેસમાં લેખક એવું કહે છે કે જો તમે ઠંડા પાણીથી ન નહાતા હોય તો શરૂઆતમાં તમે તમારા પગ ઉપર, તમારા ઘૂંટણના ભાગ ઉપર ઠંડા પાણીનો ઉપયોગ કરો અને ધીરે ધીરે કરીને તમે નીચેથી ઉપરની દિશા ઉપર આગળ વધો, કે જેથી કરીને એક સમયે તમારા શરીર પર તમે ઠંડા પાણીથી સ્નાન કરી શકો એમ છે. લેખક ધ વીમ હોફ મેથડ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે અને લેખક તેના બાદ એવું પણ કહે છે કે જો કોઈ વ્યક્તિ શરૂઆત કરી રહ્યું છે ઠંડા
ઠંડા પાણીથી નાવાની તો તેને કેવી રીતે કરવું જોઈએ, તેના માટે લેખકે પ્રકરણ લખ્યું છે. એ છે ધ વીમ હોફ મેથડ ફોર બિગિનર્સ. લેખક એવું કહે છે કે તમે ગરમ પાણીથી સ્નાન કરો, પરંતુ છેલ્લી 10 સેકન્ડ ઠંડા પાણીનો ઉપયોગ કરો અને ધીરે ધીરે કરીને એ સેકન્ડ્સને વધારો અને મિનિટમાં કન્વર્ટ કરો. અને પછી થોડાક સમય પછી 10-15 દિવસ પછી તમે ઠંડા પાણીથી સ્નાન કરવા માટે તૈયાર થઈ જશો. લેખક અહીંયા ઠંડા પાણીથી સ્નાન કરવાથી તમારા શરીર ઉપર, તમારા હૃદય ઉપર, તમારા સંબંધો ઉપર, તમારી માનસિકતા ઉપર શું શું ફરક આવી શકે એમ છે તેના પર ખૂબ જ ડિટેલમાં તેમના પુસ્તકમાં વાત કરી છે. તેટલા માટે હું તમને એવી સજેશન આપીશ કે તમે આ પુસ્તક વસાવો અને વાંચો, કે જેથી કરીને તમે ઠંડા પાણીના ફાયદા તમારા જીવનમાં ઉપયોગમાં લાવી શકો. અને એટલા માટે જ હું કહું છું કે સમય અને પૈસાનું આવા પુસ્તકોમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.